તો જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરવામાં આવી છે. પાટણમાં કુલ 95 કેન્દ્રો પર 31,740 પરીક્ષાર્થીઓ ફરી નિરાશ જોવા મળી રહ્યા છે. અવારનવાર પેપર ફૂટવા માટે જવાબદાર કોણ? ચર્ચાનો વિષય તો છે, કારણ કે જુનિયર ક્લાર્કની પરીક્ષાનો પેપર ફૂટી ગયો છે. હવે આ બાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી જતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ પેપર લીક થઈ ગયું છે અને બીજી તરફ જે છે તે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. પાટણ ખાતે વિદ્યાર્થીઓ ઊભા દેખાઈ રહ્યા છે, તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે પરીક્ષાઓ રદ થતા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક નિરાશ તો છે, પરંતુ ભારે રોષમાં પણ જોવા મળી રહ્યા છે. પાટણમાં કુલ 95 કેન્દ્રો પર 31,000 કરતા પણ વધુ પરીક્ષા પરીક્ષા આપવાના હતા, જે હવે નિરાશ થયા છે. અવારનવાર આ પેપર ફૂટે છે તેના માટે જવાબદાર કોણ? આ ચર્ચાનો વિષય તો છે, કારણ કે એક સામાન્ય વ્યક્તિ પેપર ફૂટવા માટે જવાબદાર નથી હોઈ શકતો. તો આના પાછળ કયા હોદ્દેદારો છે જે જવાબદાર છે, તે ચર્ચાનો વિષય પણ બન્યો છે અને લોકોમાં આ પ્રશ્ન સતત ઊભો થઈ રહ્યો છે. મારે પાલનપુર હાઈવે પર મોટા રસાણા સેન્ટર હતું, બરાબર. હું અત્યારે હાલ પાટણ સિદ્ધપુર ચોકડીથી જે એમ કે લાઈવ જોયું અને પેપર ફૂટ્યું એટલે હું રિટર્ન આવ્યો છું, બરાબર છે. હું 6 મહિનાથી મારી તૈયારી કરી રહ્યો છું, બરાબર. આગળ પણ એમ કે પોલીસનું પેપર ફૂટ્યું હતું અને વારંવાર એમ કે આવી ઘટનાઓ ઘટે છે એ સારી બાબત નથી, બરાબર છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય એમ કે ખરેખર હંકાઈમાં જઈ રહ્યું છે, બરાબર છે. અને આ જે ગણો તે એમ કે ખરેખર એમ કે કલંક કહેવાય, બરાબર છે. વારંવાર આ ઘટનાઓ ઘટે એ સારું નથી. હું સરકારને એમ કે મારી વિનંતી છે, બરાબર છે, કે વિદ્યાર્થીઓને ન્યાય મળે અને એમ કે આવી ઘટનાઓ ફરીથી એમ કે રિપીટ ના થાય એવું સરકાર તકેદારી રાખે એવી હું વિદ્યાર્થી વતીથી વિનંતી કરું છું. આજ હું પરીક્ષામાં મારી ભત્રીજીને મૂકવા માટે પાલનપુર માટે આવેલો હતો, પણ આયા પહેલા જ મને સમાચાર મળી ગયા છે કે અચાનક પેપર ફૂટ્યું છે. ગુજરાત સરકાર દ્વારા લેવાતી અનેક પરીક્ષાઓ અત્યાર વખત રદ થઈ છે અને આ ફેર તો 156 સીટો જીત્યા છો, એનું પહેલું પરિણામ ગુજરાત સરકારે ગુજરાતના ભોળા વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને આપી દીધું છે. કારણ કે અવારનવાર આવી પરીક્ષાઓ ફૂટતી રહે છે તો આ યુવાનોનું આ કેરિયર જોખમમાં છે. તો ગુજરાત સરકારને મારી આવી વિનંતી છે કે એવી કઈ પ્રેસમાં તમે જે પેપર છપાવો છો સરકારી પ્રેસ સિવાય, તો આ પેપર અચાનક ફૂટે છે અને આ વિદ્યાર્થીઓના જીવન હંગાત છેડછાણી થાય છે. આના માટે હજારો કર્મચારી, હજારો વિદ્યાર્થી અગાઉ આવી ગેસ્ટ હાઉસમાં રૂમમાં 200-200 કિલોમીટર દૂર રહેવા છતાં પણ આવીને આજે ઠેકાણું ના પડતું હોય, અને જો વહેલી સવારે જ આ વસ્તુ એમના કેન્દ્ર ઉપર જ જાણ થાય કે પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે, તો એડવાન્સ 2 દિવસ પહેલાં કેમ, 1 દિવસ પહેલાં તમે પરિપત્ર કેમ જાહેર નહીં કરતા? એટલે આ તંત્રને મારી આ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ વતી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ પેપરમાં જે કંઈ થતી હોય કે પેપર ફૂટ્યું હોય એની તપાસ થાય, અને હવે પછી તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને લેખિતમાં ગુજરાત સરકાર આપે કે હવે પેપર નહીં ફૂટે એની પાયદરી લે. આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી ત્યારે મોડી રાત્રે એવા સમાચાર આવે કે પેપર ફૂટી ગયું છે. અત્યારે વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવે છે, તો વિદ્યાર્થીઓ ક્યાંથી આવે છે, શું છે મજા તમે? સરકાર કે અમે પેપર લીક નહીં થાય, તો આ પહેલું પેપર કેમ લીક થયું? જવાબ આપો સરકાર. કેટલા 2 વર્ષથી તૈયારી કરું ને મિનિમમ દર વર્ષે પેપર લીક ના કાંડ આવે છે.